જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. અમરેલીના પીપાવાવમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ રાજુલામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. રાજુલાના ડુંગર, માંડળ, મોરંગી, કુંભારિયા, દેવકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો આ તરફ લીલિયામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. ઉના શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા બજારોમાં પાણી વહેતા થયા હતા. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. બોટાદ શહેર સહિત ગઢડા, ઢસા, ગોરડકા અને ટાટમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં ગઢડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે ગઢડા શહેરના ગઢડા રોડ, જ્યોતિગ્રામ સર્કલ, મહિલા કોલેજ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ધોધમાર વરસાદ પડતા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા પાળિયાદ રોડ પર આવેલી નદીમાં 2 કાર અને 1 રિક્ષા ફસાઈ ગઈ હતી. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. ઉગામેડી ગામે ધોધમાર વરસાદને કારણે ગામના બજારમાં પાણી વહેતા થયા હતા. ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ અને કાજાવદરમાં મેઘો ધોધમાર વરસ્યો હતો. મઢડા, સોનગઢ, પીપરલા, અમરગઢ અને અંબાલામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી રસ્તા પર પાણી વહેતા થયા હતા. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના મરડિયા, ગાજણ, ઉમેદપુર, ટીંટોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોએ પણ વરસાદમાં નહાવાની મજા માણી હતી. મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મહેસાણાના કડીમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ પડવાને કારણે ભાગ્યોદય હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે આ વરસાદ રાહત બને છે કે આફત તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.